आफ्टरनून विद्यार्थी मित्रों, मजामां हूँ आरती कात्रोलिया। आप सब विद्यार्थी मित्रों फरी एक वक्त श्री आर एच कोटक प्राइमरी स्कूल में ऑनलाइन एजुकेशन में स्वागत करूँ छूँ। विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण चौथों सादा समीकरण एमां अपने गया लेक्चर सुधी में 4.1, 4.2 और 4.3 भणी गया। हवे शुरू करिए छे स्वाध्याय 4.4। हवे स्वाध्याय 4.4 में आपने मुख्य दाखलो पहेलो एवं कह्यु छे के आपेली परिस्थिति मुजब समीकरण रचो, एने उकेलो अने अज्ञात संख्या शोधो। एटले के तमने एक विधान आपेलू छे। आपणे आगळना 4.3 में विधान उपरथी समीकरण लखता था, हवे विधान उपरथी समीकरण लखो अने समीकरणनो उकेल मेळवो। डायरेक्ट समीकरण नथी आप्युं, तो पहेलुं विधान छे संख्याना 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। હવે સંખ્યા કઈ તો એ આપણે ધારવાની, અને ધારો કે આપણને x માં જ મજા આવે, ચલ તરીકે કોણ x, બરોબર। તો કે ધારો કે તે સંખ્યા બરાબર x। હવે તમે વાક્ય વાંચો સંખ્યાના 8 ગણામાં, તો તમે વાક્ય લખી શકો છો કે x ના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે। આ તમને એક વિધાન આપેલું છે, એના ઉપરથી સમીકરણ બનાવો અને સમીકરણનો ઉકેલ શોધો। તો ચાલો, આ તો આપણને આવડે x ના 8 ગણા, એટલે મેં તમને હવે શીખવાડ્યું છે ગણા એટલે આગળ લખવાનું, એટલે ગુણાકાર થઈ ગયો। x ના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે, ક્લિયર। ચાલો, 8x प्लस 4 સામેની બાજુ જાય તો -4, 60 માંથી 4 જાય તો 56, 8 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 8 7 56, x = 7। આવી રીતે આપણે સ્વાધ્યાય 4.4 એના દાખલા પહેલામાં ટોટલ a b c d e f અને g 7 વિધાન આપેલા છે, દરેકમાં આ રીતે ફૂટ પ્રશ્ન તરીકે સોલ્વ કરવાનું છે। ચલો બીજું કે એક સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। એક સંખ્યા, ધારો કે તે સંખ્યા આપણે શું કહીએ છીએ x, આ તો આપણે લખી જ રાખશું, બરોબર ને। ધારો કે તે સંખ્યા x, હવે શું કીધું છે કે x ના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે। ચલો સમીકરણ બનાવીએ। આ x નો 1/5 ભાગ, એમાંથી 4 બાદ અને 3 મળે, બરાબર। હવે ગુણાકાર તો આપણને અંશ અંશનો ગુણાકાર, એટલે x ના છેદમાં 5 - 4 = 3। ચાલો 4 ને સામે જવા દો, 3 વત્તા 4 એટલે કે x ના છેદમાં 5 = 7। 5 ભાગાકારમાં જે સામે જાય તો ગુણાકારમાં 7 × 5 = 35, ક્લિયર। x = 35। ત્યાર પછી સી, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે। કોઈ સંખ્યા, ધારો કે તે સંખ્યા બરાબર x, તો કે x નો 3/4 ભાગમાં 3 ઉમેરતા કેટલા મળે, 21। ચાલો લખીએ, x નો 3/4 ભાગ એટલે x ગુણ્યા 3/4, એમાં 3 ઉમેરો અને 21 મળે। ગુણાકાર કરીએ, અંશ અંશનો ગુણાકાર, એટલે કે 3x ના છેદમાં 4 વત્તા 3 = 21, પ્લસ 3 છે, બરાબરની સામે છાવા દો,
3x बराबर 4 21 માંથી 3 જાય 21 માંથી 3 જાય કેટલા લખશો 18 4 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર 3 6 18 x બરાબર 6 ગુણ્યા 4 એટલે કે x બરાબર 24 સમજાય છે ઓકે હવે જોઈએ c પછી d જ્યારે કોઈ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કરો તો પરિણામ 15 મળે તો ધારો કે તે સંખ્યા x એટલે આપણે વાક્ય લખીએ છીએ x ના બમણામાંથી બમણા કે બે ગણા બે એક જ વસ્તુ 11 બાદ કરતા 15 આ દાખલા બહુ ઈઝી તમને ઈઝીલી આવી જાય x ના બમણા એટલે આપણે 2x લખીએ છીએ બરાબર એમાં 11 બાદ કરતા 15 મળે ચાલો 11 માઈનસ સામે જાય તો પ્લસ એટલે 2x બરાબર 26 x બરાબર 26 ભાગ્યા 2 13 2 26 x બરાબર 13 બરાબર હવે જોઈએ ત્યાર પછી એટલે કે ઈ ઈમાં તમને શું કીધું છે જોજો કે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના હવે ઈમાં દાખલો ઈ મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા પહેલા એની પાસે કેટલી નોટબુક છે ખબર નથી તો ધારો કે નોટબુકની ધારો કે મુન્ના પાસે નોટબુક બરાબર x એટલે કે નોટબુકના 3 ગણા નોટબુક બરાબર શું થાય x નોટબુકના 3 ગણા એટલે 3x બરાબર નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા 50 માંથી 3x બાદ કરવાના છે તો પરિણામ 8 મળે બરોબર તો અહીંયા લખાય કે x ના 3 ગણા 50 માંથી બાદ કરતા 8 મળે લખો જોઈ x ના 3 ગણા આપણે 50 માંથી બાદ કરવાના છે 50 માઈનસ 3x બરાબર 8 હવે જો અહીંયા માઇનસ 3x એમ નામ છે આ 8 આ પ્લસ 50 સામે જાય તો માઇનસ એટલે કે માઇનસ 3x 50 માંથી 8 જાય તો મોટા નિશાન એટલે માઇનસ 42 બે બાજુ માઇનસ માઇનસ પ્લસ 3x બરાબર 42 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 16 તેરી 42 એટલે કે x બરાબર 16 બરાબર સમજે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કરવાના છે એટલે 50 માઈનસ 3x ત્યાર પછી હવે જોઈએ f ઇલાય એક સંખ્યા ધારી તો કે ધારો કે તે સંખ્યા બરાબર x ઇલાય એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને એટલે x અને 19 નો સરવાળો x 19 આ આખા સરવાળાને 5 વડે ભાગે છે તો એમને 8 મળશે બરોબર તો કે શું લખશો તમે તો કે x માં 19 ઉમેરી તેને 5 વડે ભાગતા 8 મળે છે બરાબર એટલે કે x માં 19 ઉમેરી તેને 5 વડે ભાગતા 8 મળે છે
आते समीकरण बने बराबर। हवे पांच भागाकार मां सामे जाए तो गुणाकार मां એટલે કે x વત્તા 19 બરાબર 8 5 40 19 પ્લસ છે સામે જાય તો માઈનસ તો કે 40 માંથી 19 બાદ કરો એટલે કે 21 x is equal to 21 બરાબર। હવે જોઈએ f પછી દાખલા પહેલાનો છેલ્લો દાખલો g। અનવર એક સંખ્યા ધારે છે એટલે કે ધારો કે અનવરે ધારેલી સંખ્યા તો ધારો કે તે સંખ્યા બરાબર એક સમજો અનવર એક સંખ્યા ધારે છે આ સંખ્યાના 5 દૂત્યાંશ ભાગમાંથી એટલે કે x ના 5 દૂત્યાંશ ભાગમાંથી 7 બાદ કરતા 23 મળે છે એ પૂછે આવી રીતે લખીએ x ના 5 દૂત્યાંશ ભાગમાંથી 7 બાદ કરતા 23 મળે અંશનો ગુણાકાર એટલે 5x ના છેદમાં 2 માઈનસ 7 બરાબર 23 7 ને સામે જવા દો 23 વત્તા 7 એટલે કે 5x ના છેદમાં 2 બરાબર 30 5x બરાબર 30 ગુણ્યા 2 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 5 6 30 x બરાબર 6 ગુણ્યા 2 એટલે કે x બરાબર 12। સ્વાધ્યાય 4.4 દાખલો પહેલો આ લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.4 આગળ ચલાવશું। ઓકે બાય।